નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર 17નું. સંપૂર્ણ મિત્રો, આ વર્ષે આવેલી નવી સંવેદન પોથી પ્રમાણે સોલ્યુશન જોઈશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 17નો હેતુ છે આર્કિમિડીઝના સિદ્ધાંતની મદદથી ઘન પદાર્થોની ઘનતા શોધવી અથવા તો સ્પ્રિંગ બેલેન્સ અને અંકિત નાળાકારની મદદથી પાણી કરતાં વધારે ઘનતા હોય તેવા ઘન પદાર્થની ઘનતા શોધવી. સાધનોની વાત કરીએ તો મિત્રો આવશે સ્ટેન્ડ, સ્પ્રિંગ બેલેન્સ, અંકિત નાળાકાર અને દોરી. પદાર્થોની વાત કરીએ તો લોખંડનો ટુકડો અને પિત્તળનો ટુકડો આવશે અને તેને આ પ્રકારે તમારે મિત્રો આકૃતિ જે છે તે તમારે વિદ્યાર્થી મિત્રો પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને અહીં આપેલી જગ્યામાં દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો એક લોખંડનો ટુકડો લઈ તેને દોરીના એક છેડા સાથે બાંધો. દોરીના બીજા છેડાને સ્પ્રિંગ બેલેન્સના હુક સાથે બાંધો. હવે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગ બેલેન્સને સ્ટેન્ડ પરથી લટકાવી લોખંડના ટુકડાનું વજન W1 સ્પ્રિંગ બેલેન્સ પરથી નહોતું. એક અંકિત નાળાકાર લઈ તેમાં અડધે સુધી પાણી ભરો. આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ લોખંડના ટુકડાને અંકિત નાળાકારમાંના પાણીને ધીમે ધીમે સંપૂર્ણ ડૂબાડો. આ વખતે સ્પ્રિંગ બેલેન્સ પરનું વજન W2 નોંધો. આ પરથી પાણીમાં લોખંડના ટુકડાના વજનમાં દેખીતો ઘટાડો W-W2 શોધો. આ જ રીતે લોખંડનો બીજો ટુકડો અને પિત્તળના બે ટુકડા લઈ ઉપર મુજબનો પ્રયોગ કરો. પદાર્થની ઘનતા W1 ઓછા ગુણ્યા પાણીની ઘનતાના સૂત્ર ઉપરથી દરેક પદાર્થની ઘનતા શોધો. W1 ઓછા W2 પાણીની ઘનતા મિત્રો 1000 કિલોગ્રામ મીટરની 3 ખાટલો. હવે આપણે લોખંડનો પહેલો ટુકડો લીધો છે. પદાર્થનો હવામાં વજન 20, પાણીમાં વજન 10 થશે. તો અહીં મિત્રો દેખીતો ઘટાડો 10 છે અને પદાર્થની ઘનતાની વાત કરીએ તો 2000 આવશે. લોખંડનો બીજો ટુકડો 50નો છે તો પદાર્થમાં તેનો વજન જે છે તે મિત્રો થશે 30. દેખીતો ઘટાડો 20 થશે અને તેની પદાર્થની ઘનતા 2500 આવશે. પિત્તળનો એક ટુકડો લઈશું જેનો પદાર્થનું હવામાં વજન 30, પદાર્થનું પાણીમાં વજન 15, દેખીતો ઘટાડો 15. આમ અહીં પદાર્થની ઘનતા 2000 થશે. પિત્તળનો બીજો ટુકડો પદાર્થનું હવામાં વજન 60, પદાર્થનું પાણીમાં વજન 49. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે 40 કરી દેવાનું છે તો આપણે કરી દઈશું 40. આમ 60માંથી 40 બાદ કરીએ એટલે રહેશે 20 અને પદાર્થની ઘનતા જે છે તે અહીં આવશે 3000. હવે આપણે વાત કરીશું નિર્ણય. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું પ્રવાહીનું ઉઠલાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલો જ હોય છે. આર્કિમિડીઝના સિદ્ધાંતના ઉપયોગથી કોઈ પણ પદાર્થની ઘનતા જે છે તે મિત્રો શોધી શકાય છે. હવે આપણે જ્ઞાન ચકાસણીની વાત કરીશું તો નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. કોની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે તો બરફની એટલે કે બી આવશે. નંબર 2, જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌ પ્રથમ કોણે મેળવ્યું તો જવાબ આવશે મિત્રો બી, કેવેન્ડિશે. નંબર 3, ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય કેટલું છે તો અહીં આવશે મિત્રો 6.67×10^11 એન એમનો વર્ગ કિલોગ્રામ એનએમ જે છે તે મિત્રો 2 ઘાત આવશે. પ્રશ્ન નંબર જે છે તે આપણે અહીં વાત કરીશું 4. નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધારે હશે તો એન્ટાર્કટિકા પર. 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર ઉપર દળ કેટલું હશે તો 6 કિલોગ્રામ હશે એટલે કે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે બી. નંબર 6, બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફરક પડશે તો 4 ગણું થશે. ખાલી જગ્યાની વાત કરીએ તો ચંદ્ર ઉપર ગુરુત્વ તો પ્રવેગનું મૂલ્ય 1.63 મીટર સેકન્ડ -2 આવશે. પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતું પદાર્થનું દળ 10 કિલોગ્રામ થાય. પૃથ્વીની સપાટી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય જે છે તે મિત્રો 9.8 મીટર સેકન્ડ -2 આવશે. ચોથું, 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર ઉપર વજન 49 N થાય.
લોખંડના એક નકર લંબઘનનું દળ 156 ગ્રામ અને તેનું કદ 20 સેન્ટીમીટર જે છે તે મિત્રો સેન્ટીમીટરની 3 ઘાત છે, તો તેની ઘનતા 7.8 ગ્રામ સેન્ટીમીટર માઇનસ 3 ઘાત જે છે તે આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના પ્રયોગ નંબર 18 નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.